પંચમહાલના ગોધરા શહેરના વહરવાડ વિસ્તારમાં થયેલ લૂંટફીટ મર્ડરના મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગત તારીખ 15ના રોજ ભરબપોરે ગોધરા શહેરના વહરવાડ વિસ્તારમાં આવેલ બદરી મહોલ્લામાં થયેલ લૂંટ અને હત્યાના બનાવમાં પોલીસે એક આરોપીને ગોધરાથી ધરપકડ કરી છે. ઘટનાસ્થળેથી પોલીસને મળેલ રૂમાલ મળી આવ્યો હતો. પોલીસે બનાવ બાદ અગાઉના લૂંટ, ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની શંકાના આધારે અટકાયત કરી ઘટનાસ્થળેથી મળેલ રૂમાલ ડોગ સ્કવોડને સુંઘાડી તમામ સગવંદોની ઓળખ પરેડ કરાવતા ડોગ સ્કવોડ દ્વારા એક આરોપીને ઓળખી બતાવવામાં આવ્યો હતો, જેની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ ગુનામાં સંડવાયેલા અન્ય આરોપીઓ તેમજ મુદ્દા માલ પણ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. 15:05 રોજ બપોરના સુમારે બદરી મોલા એટલે કે વરવાડમાં એક વૃદ્ધાની હત્યા અને લૂંટનો બનાવ બનેલો, જે અનુસંધાને માનનીય SP સાહેબ દ્વારા એમની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને શકમંદોની તપાસ કરવામાં આવેલી. એમાંથી એક શકમંદની ટેકનિકલ ગ્રાઉન્ડ હેઠળ બાતમીદારોની આપેલી બાતમી હેઠળ અને જે જીવિત વૃદ્ધા છે એમણે જે પહેરવેશનું વર્ણન કરેલું એ આધારે એક શકમંદની વધુ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ઘટનાસ્થળેથી એક આરોપીનો રૂમાલ મળેલો, એ રૂમાલને ડોગ દ્વારા સ્મેલ અપાવી અને શકમંદને અન્ય લોકો વચ્ચે ઊભો રાખી અને ચકાસણી કરાવતા ડોગ દ્વારા પણ એ જ શકમંદને આઇડેન્ટિફાય કરવામાં આવેલ, જે આધારે આજરોજ એ શકમંદની અટકાયત કરવામાં આવેલી છે, જેનું નામ છે ફારૂક ઉર્ફે પવન કાળુભાઈ ભઠિયારા, ઉંમર 30 વર્ષ, મકનકુવા રાવળિયાવાસમાં એ રહે છે. અને આજરોજ એની 15:00 વાગે અટક કરી અને વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે. જરૂર જણાએ અન્ય આરોપી શોધવા માટે અને મુદ્દામાલ રિકવર કરવા માટે પણ પૂછતાછ અને જરૂર જણાએ એના રિમાન્ડ પણ લેવામાં આવશે. ગત તારીખ 15/05ના રોજ ગોધરાની બદરી મહોલ્લામાં લૂંટ અને હત્યાનો બનાવ બનેલો હતો, જે અંગે વધુ તપાસ હાથ ધરાતા આગળની ચોરીના તેમજ લૂંટના ઘાટના ગુનાઓમાં સંડવાયેલી સમૂહની પૂછપરછ કરાઈ હતી અને સ્થળેથી રૂમાલ મળી આવેલો, જેના આધારે ડોગ સ્કવોડ દ્વારા ઇસમોની ઓળખ પરેડ દરમિયાન આરોપીની ઓળખ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.